નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 1 વિષય ચિત્રકલા. ચલો કાઢો બધા પોતપોતાની ચિત્રકલા. કઈટી સરસ. ચલો પાના નંબર 26 ઉપર આવી જાઓ. જો 26 ઉપર તમને સરસ મજાનું ચિત્ર દોરેલું છે. આ ચિત્ર શેનું છે? તો કે જોકરની ટોપી છે. આપણે ઘણીવાર તમે બર્થડે સેલિબ્રેશન કરો ત્યારે આવી ટોપી લઈ આવો છો ને, માથે પહેરવા માટે બર્થડે ટોપી હોય છે તમારી. પછી બાજુમાં શેનું ચિત્ર છે? તો કે આઈસ્ક્રીમનો કોન આપેલો છે. તો હવે શું કરવાનું છે આજે આપણે? કે અહીંયા પહેલાં જે આપણને ડોટ ડોટ આપ્યા છે એ આપણે પૂરા કરવાના છે, પછી એમાં સરસથી રંગ પૂરવાનો છે. તો ચાલો દરેક વિદ્યાર્થી પોતપોતાના મેળિયા કલર અથવા તો પેન્સિલ કલર, સ્કેચ પેન કલરનો ઉપયોગ કરવાનો નથી, બરાબર? પેન્સિલ હોય તો પેન્સિલ અને મીણિયા હોય તો મીણિયા. લઈ લ્યો પેન્સિલ, ચક્રબર સાથે રાખો, સ્કેલ સાથે રાખો. કોઈએ આગળથી પૂરવાનું નથી. જ્યારે દીદી તમને અહીંયા કરાવે ત્યારે જ એમાં રંગ પૂરવાના છે, આગળથી રંગ પૂરવાના નથી. ચલો સૌ પહેલાં અહીંયા શું આપ્યું છે? તો કે જોકરની ટોપી આપી છે. હવે એને શું કરશું? તો કે આપણે સ્કેલની મદદથી પહેલાં અહીંયા એને જે ડોટ આપ્યા છે એને આપણે પૂરા કરી લેશું. ચાલો પહેલાં આવી રીતે લઈ લો, ત્યાર પછી આ બાજુથી લઈ લો. થઈ ગયું. હવે શું કરશું? તો કે અહીંયાથી લેશું આપણે જે આપણને ડોટ આપ્યા છે ત્યાંથી જ આપણે લેવાનું છે. ચલો અહીંયાથી પછી આમ લઈ લો. ચલો આવી રીતે થઈ ગયું. હવે અંદર જે ગોળ ટપકા આપ્યા છે એ આપણે કરશું. પહેલાં જે ડોટ છે એ પૂરા કરી લેશું, પછી એમાં રંગ પૂરશું, બરાબર? ચાલો આવી રીતે લેતા જાઓ. ત્યાર પછી અહીંયાથી લો, અહીંયા આવી રીતે કરો. આ જેટલા છે એ બધા જ આપણે આવી રીતે દોઢ દોઢ જે આપ્યા છે એ આપણે પૂરા કરવાના છે, બરાબર? ચાલો આવી રીતે ઘૂંટાઈ ગયું. હજી એક ઉપર નાનું ટપકું છે, એના ઉપર રાઉન્ડ કરી દો. ચાલો થઈ ગયું. હવે એમાં રંગ પૂરી લઈએ. જેમ આપણને આમાં બતાવ્યા છે એ જ રીતે આપણે રંગ પૂરશું. હું મીણિયા કલર લઉં છું, તમારી પાસે મીણિયા હોય તો મીણિયા લેવાના, બરાબર? ચાલો પેલો કયો રંગ લેશું? લાલ પૂરો, આમાં લાલ રંગ. આ બધામાં લાલ રંગ પૂરવાનો છે, વચ્ચે જે ટપકા છે એમાં પૂરવાનો નથી, બરાબર? એમાં કેવો રંગ આવશે? પીળો રંગ. ચાલો આખામાં આવી રીતે પૂરી લો. ચાલો આવી રીતે રંગ પૂરી લેવાનો છે. ત્યાર પછી હવે જો વચ્ચે ટપકામાં કેવો રંગ પૂર્યો છે? તો કે પીળો. તો ચાલો પીળો રંગ લઈ લો પૂરો. આમાં જે બધા ટપકા આપ્યા છે આપણે વચ્ચે, એમાં પીળો રંગ પૂરવાનો છે. સરસથી રંગ પૂરી લ્યો બધાય. ચાલો અહીંયા પૂર્યું, અહીંયા કર્યું. ચાલો અહીંયા લઈ લો. ચાલો હવે આ બોક્સમાં પૂરો. ધીમે ધીમે બધા જ બોક્સમાં રંગ પૂરી લેવાના છે. ચાલો અહીંયા પૂરી લ્યો. આટલું થઈ જાય એટલે હવે શું કરશું? તો કે જ્યાં નીચેની લાઈન છે એમાં રંગ પૂરશું. કેવો આવશે? તો કે દૂધિયા. ચાલો દૂધિયા રંગ પૂરો. અહીંયા આમાં લેતા જાઓ સાથે સાથે. આખામાં આવી જ રીતે રંગ પૂરવાનો છે, બહાર ન જાય એનું ધ્યાન રાખજો, બરાબર? ચલો ધીમે ધીમે શાંતિથી બધે જ રંગ પૂરી લ્યો. ચલો આ દૂધિયા પૂરાઈ જાય એટલે અહીંયા આપણે લીલો રંગ પૂરી લેશું ઉપર. થઈ ગઈ સરસ મજાની જોકરની ટોપી. આપણે આ બનાવતા પણ શીખશું, બરાબર?
પણ આજે ખાલી તમારે આમાં રંગ પૂરવાનો છે. ચાલો હવે બાજુમાં જે આપણે આઈસક્રીમનો કોન આપ્યો છે એમાં રંગ પૂરી લઈએ. સૌ પહેલાં શું કરશું તો કે અહીંયા જે આપણને આપ્યા છે ડોટ એને આપણે પૂરા કરશું. ચાલો અહીંયાથી તમે લઈ લો આવી રીતે, ત્યાર પછી અહીંયાથી આવી રીતે. ચાલો હવે અહીંયાથી તમે આમ લેતા જાઓ, જે આપણને ડોટ આપ્યા છે એના ઉપર જ આપણે પેન્સિલ ફેરવવાની છે, એટલે આપણું ચિત્ર સરસ થઈ જશે, બરાબર. પછી જે રીતે રંગ આપ્યા છે એ જ રીતે આપણે રંગ એમાં પૂરી લઈએ. હવે અહીંયાથી આપણે આવી રીતે લઈ લઈએ. આઈસક્રીમ તો બહુ જ ભાવે છે, બધાને ભાવે છે ને, પણ અત્યારે શિયાળામાં ખાવાનું નહીં, એમાં પણ અત્યારે તો ઠંડી વધારે પડે છે. ઉનાળામાં ખાવાનો, અત્યારે ખાવાનો નહીં. પછી એમ ન કહેતા કે દીદી આમાં રંગ પૂરીને અમને પણ ખાવાનું મન થઈ ગયું એમ. હું અત્યારે નહીં ખાવાનું, ક્યારે ખાવાનું? ગરમીમાં. આપણે કહ્યું હતું ને કે ઉનાળામાં ગરમી બહુ લાગે, આઈસક્રીમ ખાવાની મજા પડે, કહેતા ને. હા ચાલો હવે શું કરશું, રંગ પૂરવાના છે. પહેલાં સૌ પહેલાં નીચે કેવો આપ્યો છે અહીંયા, તો કે લીલો. ચાલો લીલો રંગ લઈ લો પૂરો અહીંયા. લીલા પછી કેવો આપ્યો છે, તો કે વાદળી. તો પછી એમ આપણે વાદળી રંગ પૂરશું, અને વાદળી પછી પાછો લીલો આપ્યો છે, તો એવી રીતે જ પૂરતા જશું, બરાબર. ચાલો અહીંયા લીલો છે, હવે આ લીલો આપ્યો છે ને એમાં હારવાર પૂરી લઈએ આપણે. ચલો અહીંયા થઈ ગયો, હવે અહીંયા લઈ લો જે નાની કિનારી છે એમાં લઈ લો, એમાં પણ લીલો જ પૂરી લો. ચલો આટલું થઈ ગયું, હવે કયો રંગ લેશું? વાદળી. ચલો વાદળી રંગ લઈ લો, હવે અહીંયા પૂરી લો. ચલો સરસથી તમને બધાને પણ આઈસક્રીમનું કોન બનાવતા આવડી ગયું હો, હવે તો ઘરે બનાવી લેશો તો ઘરે બનાવી લેશો ને. ન બને? લે આમાં તો રંગ પૂર્યો તો ન બને, તો એ તૈયાર લઈ આવશો તો સારું કહેવાય. લ્યો અત્યારે નહીં ખાવાનો હો કોઈએ, નહીતર મમ્મી શું કરે? ધોકાવે. ધોકાવે ને અત્યારે માંગીએ તો. હા અત્યારે તો આપણે આમાં રંગ જ પૂરવાનો છે, કોઈએ ખાવાનો નથી. સરસ, ચલો આટલો રંગ પૂરાઈ ગયો, હવે અહીંયા ઉપર એક જે બાકી છે એમાં પણ સાથે સાથે પૂરી લ્યો. કયો રંગ પૂરીએ છીએ આપણે? હા બ્લુ. એને શું કહેવાશે બીજું ગુજરાતીમાં આપણે કયો રંગ કહીએ? વાદળી, બરાબર. પહેલાં કયો રંગ પૂર્યો? ગ્રીન. ગ્રીન એટલે લીલો, બરાબર ને. હા ચલો આટલું થઈ ગયું, હવે અહીંયા કેવો આપ્યો છે? યલો એટલે કે પીળો. ચલો પીળો રંગ લ્યો પૂરો આમાં, બહાર ન જાય એનું ધ્યાન રાખજો. ચાલો પૂરાઈ ગયો, હવે છેલ્લે ઉપર સરસ મજાની ચેરી મૂકેલી છે, છે આઈસક્રીમ ઉપર. હા કેવા રંગની છે? લાલ રંગની. ચલો લાલ રંગ લઈ લો, પૂરી દો એમાં. ચાલો થઈ ગયું, ખાઈ ન જતા હો આને. પૂરાઈ ગયો રંગ, બની ગયો ને સરસ સરસ. ચાલો હવે બાજુના પેજ ઉપર આવી જાઓ. આ હતું એ શું હતું? આપણું વસ્તુચિત્ર. શું હતું? વસ્તુચિત્ર. એમાં આપણે શું જોયું? તો કે ચોકરની ટોપી અને આઈસક્રીમનો કોન. હવે અહીંયા બાજુમાં આવો, શું કીધું છે આપણને? અક્ષર લેખન. આપણને અક્ષર આપ્યા છે એને શું કરવાના છે? તો કે પહેલાં આપણે જે ડોટ આપ્યા છે એના ઉપર ઘૂંટશું, પછી એમાં રંગ પૂરશું. તો પહેલાં શું લખેલું છે? ઘ.
બાજુમાં ર તો આખો વાંચો તો શું થશે ઘર નીચે એવી જ રીતે જુઓ શું આપ્યું છે દ બાજુમાં સ શું થશે દસ તો પહેલાં જે આ ડોટ આપ્યા છે એને ઘૂંટો અને પછી એમાં રંગ પૂરી ચાલો કઈ રીતે કરશું તો કે અહીંયાથી લો પહેલાં ઊભો લીટો કરો હવે અહીંયાથી નાવો આવી રીતે લ્યો પછી પાછું અહીંયાથી લો પછી હવે અહીંયાથી લ્યો ચલો આવી રીતે લેતા જાઓ હવે અહીંયાથી ઉપર લઈ લો લીટો પછી આડી લીટી લ્યો ત્યાર પછી અહીંયા નીચેથી લ્યો અહીંયાથી આડી લીટી અને હવે આપણે આ સ્કેલથી સીધી ઊભી લીટી કરી દઈશું ચાલો બની ગયો આપણો ઘ ઘરનો ઘ એવી જ રીતે આપણે આ ર રમકડાનો ર પણ ઘૂંટી લેશું ચાલો જોઈએ ચાલો ઘૂંટાઈ ગયો આવી રીતે હવે આ બંનેમાં આપણે મનગમતા રંગ પૂરવાના છે તો ચાલો પહેલાં કયો લેશું હું કેસરી રંગ લઉં છું બરાબર ચાલો પૂરવામાં કેસરી કલર નાના નાના થઈ ગયા ને કેજીમાં બહુ જ રંગ પૂર્યા છે આવી રીતે પૂર્યા છે ને બધાએ તો હવે આજે પાછા આવી રીતે રંગ પૂરો સરસથી પૂરવાનો છે જો તમે આ લખશો ને એટલે તમને બધા જ અક્ષર ડબલ અક્ષરમાં લખતા પણ આવડી જશે આ ઘર લખ્યું છે પણ કઈ રીતે લખ્યું છે તો કે ડબલ અક્ષરમાં લખ્યું છે ને જો આપણે લખીએ કઈ રીતે લખીએ સિંગલ અક્ષરમાં તમારે પણ આવી રીતે તમારી નોટબુકમાં શીખવાનું ડબલ અક્ષરથી લખતા કઈ રીતે લખાય પહેલાં આને ઘૂંટવાનું આપણે પછી લખતા શીખવાનું બરાબર મજા આવશે તમને પણ પછી આમાં શું છે તો કે અત્યારે આપણે રંગ પૂર્યા જો તમે ધારો તો તમે પેન્સિલથી આડી લાઈન કરીને પણ આમાં સરસથી ચિત્ર બનાવીને સરસથી પણ લખી શકો છો બરાબર આપણે પણ પ્રયત્ન કરશું ડબલ અક્ષરથી લખવાનો પછી દીદીને બતાવશો ને જો દીદી અમે શીખી ગયા કહેશો ને એવું સરસ ચાલો આમાં પૂરાઈ ગયો રંગ ઘ ઘરના ઘમાં હવે શેમાં પૂછશું તો કે ર રમકડાનો ર ચાલો થઈ ગયું આટલું હવે બાજુમાં ર છે એમાં કેવો લેશું તો કે પોપટી કલર લઈ લઈએ ચાલો પૂરો એમાં ર રમકડાનો ર એ પણ કેવો સરસ લાગે છે જો ડબલ અક્ષરમાં લખ્યું છે કેટલું સરસ લાગે છે ને ચાલો લેતા જાઓ પહેલાં જ્યારે રંગ પૂરીએ ત્યારે આવી રીતે સાઈડ સાઈડમાં જ લેવાનું જેથી કરીને આપણો કલર બહાર ન નીકળી જાય પછી વચ્ચે પૂરી લેવાનું આવી રીતે લેતા જાઓ ધીમે 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 હવે અહીંયાનો ભાગ છે આપણે પૂરો કરી દઈએ હવે એવી જ રીતે અહીંયાથી લઈ લો અહીંયાથી લેતા જાઓ ચલો અહીંયાથી આવી ગયું આટલું શું બની ગયું ર રમકડાનો ર થઈ ગયું ચલો હવે એવી જ રીતે નીચે આવી જાઓ શું આપ્યું છે તો કે દસ તો ચલો કઈ રીતે કરશું પહેલાં પેન્સિલથી આવી રીતે દ દડાનો દ ઘૂંટી લેવાનો ઘરનો ઘ કેમ આપણે લખ્યું તું ઘર એવી જ રીતે લખવાનું છે ચલો આવી રીતે લેતા જાઓ હવે અહીંયાથી લઈ લો પાછો એટલે બે અક્ષર કરશો આવી રીતે એટલે શું બનશે દ દડાનો દ થઈ ગયું ને સરસ સરસ ચલો એવી જ રીતે સ સસલાનો સ જેમ આપણને અહીંયા આપ્યું છે એવી જ રીતે ઘૂંટી લઈએ થઈ ગયું આવી રીતે હવે એમાં આપણે મનગમતા રંગ પૂરવાના છે તો ચાલો કયો રંગ પૂરશું દૂધિયા રંગ લઈ લઈએ ચાલો દમાં પૂરો
આવી રીતે ધીમે ધીમે રંગ પૂરતું જવાનું છે. દમાં રંગ પૂરાઈ જાય એટલે આપણે સ સસલાનો સ છે એમાં રંગ પૂરશું, બરાબર. તમારે પણ વિડીયોને થોડી વાર સ્ટોપ કરીને પહેલાં ઘૂંટી લેવાનું છે, પછી રંગ પૂરવાના. ચલો થઈ ગયું. હવે બાકી કોણ રહ્યું? સ સસલાનો સ. ચલો એમાં કેવો રંગ પૂરશું? રેડ પૂરી લઈએ. ચલો અહીંયાથી લેતા જાઓ આવી રીતે. પેલા જે એની બોર્ડર લાઈન છે ત્યાંથી જ લેવાનું, એટલે રંગ બહાર ન જાય. હવે અહીંયાથી ઊભો લઈ લો. ચલો આવી રીતે રંગ પૂરવાના છે. થઈ ગયું. જો હું થોડા સ્પીડમાં પૂરું છું, તમે શાંતિથી પૂરજો હો. દીદીને લિમિટ હોય ને વિડીયોની, એટલે તમે શાંતિથી પૂરજો. ચાલો, શું થઈ ગયું આપણું? તો કે ઘર અને દસ, બરાબર. ચાલો હવે તમે આવી જાઓ પાછળના પેજ ઉપર, પેજ નંબર 28 ઉપર. ત્યાં આપણને સરસ મજાનું ભાત ચિત્ર આપેલું છે. જો અહીંયા જે બાજુમાં આપ્યું છે એ જ આપણે એની સામે આપેલું છે. આવું નવું જ આપણે અહીંયા દોરવાનું છે, નવા નવા જ આપણે એમાં રંગ પૂરવાના છે. તો સૌ પહેલાં તો શું કરશું કે આપણને જે આ ડોટ ડોટ આપ્યા છે ને એ આપણે પૂરા કરી લઈશું. એના માટે શું કરશું? તો કે પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરશું. ચલો સૌ પહેલાં પેન્સિલ અને સ્કેલ લઈ લો. જે અહીંયા ડોટ આપ્યા છે એમાં તમે આવી રીતે દોરી લો. ફરજિયાત સ્કેલનો ઉપયોગ કરજો, બરાબર, નહીતર નહીં સારું થાય. આવી રીતે ત્રાસમાં હવે શું કરશું? તો અહીંયા ત્રાસી લીટી છે ને એ લઈ લેશું આપણે. ત્યાર પછી એક અહીંયા ત્રાસી લીટી છે એ લઈ લેશું. પછી તો કે જો અહીંયા લંબચોરસ આપ્યું છે તો આપણે લંબચોરસ લઈ લેશું. હમણાં જ આપણે પાઠ્યમાં જોયું ને કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ આ બધા જ આકાર આપણે જોયા. ગોળ, જો અહીંયા આપણે બધા આકાર બનશે અલગ અલગ, એ ગોળ નહીં બને, બાકી ચોરસ પણ બનશે, લંબચોરસ પણ બનશે અને ત્રિકોણ પણ બનશે. કઈ રીતે? જો હમણાં સમજાવું તમને. અત્યારે હું આ જે દોરું છું એ શું દોરું છું જુઓ? તો કે અત્યારે જે આપણે દોરીએ છીએ એ ચોરસ દોરીએ છીએ. કઈ રીતે? જો આ બે આડી લાઈન કરી, આ એક અને આ બે. હવે અહીંયા ઊભી લાઈન કરો. હવે અહીંયા કરો. આ બની ગયું આપણું ચોરસ, આખું ચોરસ, બરાબર, ચારે બાજુ સરખી છે. પછી અહીંયા જે દોર્યું એ શું દોર્યું? તો કે આપણે લંબચોરસ દોર્યું. પછી તો કે જો અહીંયા જે અંદરનું બન્યું એ શું બન્યું? ત્રિકોણ બન્યું. હવે આમાં આપણે એવી રીતે રંગ પૂરવાના છે. કઈ રીતે? તો કે જેમ અહીંયા આપણને બાજુમાં આપ્યા છે એ જ રીતે રંગ પૂરવાના છે. ચાલો જોઈએ. તો જુઓ, જે રીતે અહીંયા બાજુમાં રંગ પૂર્યા છે એવી જ રીતે આપણે આમાં રંગ પૂરવાના છે. સરસથી પહેલાં સ્કેલનો ઉપયોગ કરીને જે ડોટ આપ્યા છે ઘૂંટી લેવાના છે, ત્યાર પછી સરસથી રંગ પૂરવાના છે. તો આજે તમને જે પેજ નંબર 26, ત્યાર પછી 27 અને પાછળ
28 જે આપણે કર્યા એમાં તમારે સરસથી રંગ પૂરવાના છે. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.